नमस्कार। आपणे मांगना नियमनी समझूती मांगनी अनुसूची अने एनु विश्लेषण जोयुं। हवे त्यारबाद छे मांगना नियमना अपवादो। मांगनो जे नियम छे शुं छे मांगनो नियम? तो के वस्तुनी किंमतमां घटाडो थता वस्तुनी मांगनुं विस्तरण थाय छे अने वस्तुनी किंमतमां वधारो थता वस्तुनी मांगनुं संकोचन थाय छे। आ छे मांगनो नियम। परंतु आ नियम छे ए हर वखते साचो पड़तो नथी। दरेक बाबतोमां आ नियम छे ए लागू पड़तो नथी। तो एना केटलाक अपवादो छे। तो आजे मांगना नियमना अपवादो छे, आपणे अहींया चार अपवादो आपेला छे के ए चार अपवादोमां मांगनो नियम छे ए लागू पड़तो नथी। तो आ नियम छे ए शुं छे? आपणे जोईए के मांगना नियमनी धारणाओ परिपूर्ण थवा छतां केટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમની વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે। એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે। હવે ઘણી વખત કિંમત ઘટે તો માંગ છે એ વધવાને બદલે શું માંગમાં પણ ઘટાડો થાય છે, અને વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે એમાં વધારો થાય છે। તો આવા જે અપવાદો છે એને માંગના નિયમના અપવાદો કહેવામાં આવે છે, જેમાં પહેલું અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ। હવે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે આપણી પ્રતિષ્ઠામાં વધારો કરતી હોય, વ્યક્તિની પ્રતિષ્ઠા વધારતી હોય। તો જ્યારે આવી જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ છે તો એમાં નિયમ છે એ લાગુ પડે નહીં। આવી જે વસ્તુઓ છે એની કિંમતમાં વધારો થાય તો પણ તેની માંગ છે એ ઘટવાને બદલે શું થાય છે? વધે છે। તો એમાં શું છે? તો કે આવી જે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ હોય એમાં શું આવે? તો કે સોના ચાંદીના ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી। આ બધી વસ્તુઓ કેવી છે? કે જે વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે। આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે। ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે। આ બાબતને માંગનો નિયમ છે એ આ માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી। આ બાબતને માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી। તો આ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુમાં સોના ચાંદી મોંઘી કાર, આપણે એમાં મર્સિડીઝ ને BMW ને આ બધી જે કાર છે, તો એ કાર શું છે? તો કે એ સમાજમાં પ્રતિષ્ઠા વધારે વ્યક્તિની, કે જો આ વ્યક્તિ પાસે તો આ કાર છે બહુ મોંઘી આવે, સોના ચાંદી છે તો એમ જેમ સોનું વધારે તો વ્યક્તિની પ્રતિષ્ઠા વધે, મોબાઈલ મોંઘા, તો આ બધી વસ્તુ છે એ સમાજમાં વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે। જેથી કરીને આવા જે ધનિક વર્ગના લોકો છે એ શું કરશે કે જ્યારે આવી વસ્તુની માંગ સોરી કિંમત વધશે ત્યારે એ લોકો માંગ છે એ ઘટાડવાને બદલે વધારી દેશે, કેમકે એમાં એની પ્રતિષ્ઠા વધારે છે એવું એ માને છે। અને જ્યારે આવી વસ્તુની કિંમતમાં ઘટાડો થશે તો એ માંગમાં શું કરશે? ઘટાડો કરશે। તો આમાં માંગનો નિયમ છે એ લાગુ પડ્યો નહીં, એમ એની પ્રતિષ્ઠા છે એ ન જળવાય, એની પ્રતિષ્ઠા છે એ ઓછી થઈ જાય એવું એ લોકો માનતા હોય છે, જે સમાજનો ધનિક વર્ગ છે એ વર્ગ। તો આવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી જે વસ્તુઓ છે એમાં માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી। બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ। અત્યંત સસ્તી વસ્તુઓ છે તો એમાં છે એ કોઈ પણ પ્રકારની કિંમતમાં વધારો ઘટાડો થાય તો એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એવું નથી કે કિંમત ઘટી તો માંગ વધી જશે અને કિંમત વધી તો માંગ છે એ ઘટી જશે એવું આ બાબતમાં જે સસ્તી વસ્તુઓ હોય એમાં એ છે એ થતું નથી। તો એમાં કઈ વસ્તુ આવે? તો કે મીઠું, દિવાસળી, ટાંકડી, સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે। આ બધી જે વસ્તુઓ છે એ કેવી છે? તો કે આપણે રોજે રોજના જીવનમાં વાપરીએ છીએ અને એની પાછળ આપણે ઝાઝો ખર્ચો કરવો પડતો નથી, તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી। હવે મીઠું છે આપણે રેગ્યુલર જેટલું જોતું હોય એટલું જ આપણે વાપરીએ છીએ, હવે એવું થાય કે હાલો મીઠાની કિંમતમાં ઘટાડો થયો તો આપણે માંગ છે એ વધારી દેશું, આપણે વધારે મીઠું ખાવા માંડશું,
એવું તો પોસિબલ નથી. અથવા તો વસ્તુની કિંમત મીઠાની કિંમતમાં વધારો થયો તો આપણે ઓછું મીઠા વગરનું ખાવા માંડશું, એવું પણ થાય નહીં. તો આવી જે વસ્તુઓ છે એની માંગ કિંમતમાં વધારો ઘટાડો થતાં માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પછી દિવાસળી છે, ટાંકણી છે, તો એ જે વસ્તુઓ છે જેટલા પ્રમાણમાં આપણે જોઈએ એટલા પ્રમાણમાં જ આપણે વાપરીએ છીએ. એવું નથી કે એની કિંમતમાં વધારો ઘટાડો થાય તો એના કારણે આપણી આપણી માંગમાં વધારો ઘટાડો કરી નાખીએ. તો આવી જે સસ્તું વસ્તુઓ છે તો એમાં માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી, જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા તો સ્થિર રાખે છે. હવે આપણે જ્યાં સ્ટેપલરની પિનની જરૂર છે અથવા તો જ્યાં ટાંકણીની જરૂર છે ત્યાં જ આપણે વાપરવાના છીએ જ્યારે જરૂર પડે ત્યારે. એવું નથી કે હાલો એની કિંમતમાં ઘટાડો થયો તો આપણે મંડીએ બધે સ્ટેપલર માંગવા અથવા તો મંડીએ બધે ટાંકણી મારવા, તો એવું છે એ પોસિબલ નથી અથવા તો એવું બનતું નથી. એટલા માટે આવી જે સસ્તી વસ્તુઓ છે એમાં માંગનો નિયમ છે એ લાગુ પડતો નથી. ત્યાર પછી છે હલકા પ્રકારની વસ્તુઓ અથવા તો નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ. આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન, આ ખાસ યાદ રાખવાનું છે, હલકા પ્રકારની વસ્તુઓનો ખ્યાલ છે એ કોણે રજૂ કરેલો છે? સર રોબર્ટ ગિફન, તમને NCQમાં પૂછવામાં આવે છે, વિકસાવ્યો હોવાથી તેને ગિફન વસ્તુ પણ કહે છે. હવે આ વ્યક્તિએ આ ખ્યાલ છે એ વિકસાવ્યો છે, તેથી હલકા પ્રકારની વસ્તુઓને બીજા ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું બીજું નામ છે. તો તમને એક્ઝામમાં એમ પણ પૂછે કે ગિફન વસ્તુ એટલે શું, ગિફન વસ્તુ સમજાવો, તો તમારે ત્યારે ગિફન વસ્તુમાં આ જે ખ્યાલ છે એ તમારે રજૂ કરવાનો છે. દાખલા તરીકે ઘઉંની સરખામણીમાં જુવાર, ઘઉંની કમ્પેરિઝનમાં જુવાર છે એ કેવા કહેવાય? હલકા કહેવાય. શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી છે એ હલકું કહેવાય. ઉતરતી કક્ષાની વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુની સરખામણીમાં કેવી હોય છે? સસ્તી. ઘઉંની કમ્પેરિઝનમાં જુવાર છે એ સસ્તા હોય, શુદ્ધ ઘીની કમ્પેરિઝનમાં વનસ્પતિ ઘી છે એ કેવું હોય? સસ્તું હોય. જેથી ગરીબ વર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. ગરીબ વસ્તુઓ છે એ સસ્તી વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ વધારે વાપરે છે. તેથી હલકા પ્રકારની વસ્તુ જેમ કે જુવારની કિંમત ઘટે તો ગરીબ વર્ગ શું કરશે? જુવારની માંગ નહીં વધારે, પરંતુ એના કારણે જુવાર જેટલું ખરીદતા હશે એની કિંમતમાં ઘટાડો થયો તો એની વાસ્તવિક આવક છે એ શું થાય? બચશે. એ 40 રૂપિયાના કિલો જુવાર લેતા હોય અને જુવારની કિંમત છે એ 30 રૂપિયા થઈ જાય તો 40માંથી 30 રૂપિયા એટલે 10 રૂપિયા એના છે એ બચશે. તો એ 10 રૂપિયા વધારે જુવાર નહીં લે, પણ એ શું વિચારશે કે આપણી પાસે વધારેના આવક આવી, આ વાસ્તવિક આવક આપણી વધી, તો એના કારણે આ 10 રૂપિયા છે એને હવે હું સારી ગુણવત્તાવાળી વસ્તુ લેવામાં વાપરું કે જેથી કરીને મને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે. તો એ 10 રૂપિયા છે એ ઘઉં ખરીદવા માટે વાપરશે, એ એના બદલે જુવાર છે એ વધારે લેશે નહીં. ગરીબ વર્ગની વાસ્તવિક આવક વધે છે, તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે. પરિણામે જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગમાં વધારો થવાને બદલે માંગ છે એ શું થાય છે? ઘટે છે. તો આવી જે હલકા અને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ છે, જે સસ્તી વસ્તુઓ છે, એની કિંમતમાં ઘટાડો થવા છતાં એની માંગમાં વધારો થતો નથી, એની માંગમાં પણ ઘટાડો થાય છે. તો અહીંયા પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. અને ત્યારબાદ જે ચોથું લાસ્ટ છે એ છે ગ્રાહકોની પસંદગી. હવે સમાજમાં કેટલાક એવા પ્રકારના ગ્રાહકો હોય છે કે જેને મગજમાં જે ધારી લે કે મારે આ વસ્તુ જ આ કંપનીની જોઈએ છે, તો પછી એ જ વસ્તુ વાપરશે, તો એ ત્યારે એને કિંમત છે એ વસ્તુની કિંમત એને એની માંગને અસર કરશે નહીં. ઘણા આપણે એવા હોય કે જે અમુક બ્રાન્ડ છે એને એ જ વાપરવી ગમતી હોય, અમુક સાબુ છે તો એ કંપનીનો જ વાપરવો ગમતો હોય, ટૂથપેસ્ટ છે તો કોઈ એક કંપનીની જ વાપરવી ગમતી હોય, તો ત્યારે આવી જે વસ્તુઓ છે એની કિંમતમાં વધારો ઘટાડો થાય તો પણ એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો જ્યારે ગ્રાહક કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણોને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં માંગમાં ઘટાડો થતો નથી, અથવા તો વસ્તુની કિંમત ઘટતી હોવા છતાં વસ્તુની માંગમાં વધારો થતો નથી. દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ, જૂતા વગેરે, તો જ્યારે કોઈ વ્યક્તિ છે, ગ્રાહક છે, એ ધારણા બાંધી લે છે જ્યારે કોઈ બ્રાન્ડ, કોઈ કંપનીની વસ્તુ વાપરવાની, તો ત્યારે તેવા ગ્રાહકોને વસ્તુની કિંમત છે એની માંગને અસર કરતી નથી. તો આ કારણે ગ્રાહકોની પસંદગીને કારણે પણ માંગનો નિયમ છે એ સાચો પડતો નથી. તો આ 4 હતા આપણે માંગના નિયમના અપવાદો કે જેમાં
માંગનો નિયમ છે એ એમાં લાગુ પડતો નથી. કિંમતમાં ગમે તેટલો વધારો ઘટાડો થાય તો પણ એની માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તો ત્યાં અહીંયા માંગ છે એ માંગનો નિયમ છે એ સાચો પડતો નથી.